કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે શીખીશું ગણિત ધોરણ પ્રકરણ કેટલા ચોરસ પસંદ લાઈક કરો ચેનલ કરો અને બેલ નોટિફિકેશન ઓન રાખો જેથી મળતા રહે ચાલો તો બાળકો ઝડપથી શરૂ કરીએ પ્રકરણ ત્રણ કેટલા ચોરસ તો અહીંયા આપણને પહેલી પ્રવૃત્તિ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બાળકો અહીંયા તમને એક આકૃતિ છે જેમાં તમને આવા ચોરસ ખાનાઓ બને તે પ્રમાણે જગ્યા આપેલી છે તેના આધારે આપણે દસ ચોરસની મદદથી અલગ અલગ પ્રકારના શક્ય તેટલા લંબચોરસ બનાવો આપણે આમાં દસ આવડા દસ ચોરસનો ઉપયોગ કરી અને બને તેટલા લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ તો કેટલા આવા ખાના છે એ આપણે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર આડા એક બે ત્રણ ચાર ને પાંચ ઊભા તો પંદરની પાંચ લાઈનો એટલે પંદર પંચા પંચોતેર આવા તમે ચોરસ લઈ શકો છો વધીને

સેમી આની પરિમિતિ થાય છે જ્યારે આકૃતિ બે અને ત્રણ એક સરખી જ છે ફક્ત આડી અને ઊભીનો ફરક છે તેને પાંચને પાંચ દસ અને આ બે ને બે ચાર એટલે કે ચૌદ સેમી જ પરિમિતિ થાય છે આમ આકૃતિ એકની પરિમિતિ વધારે થાય છે તો અહીંયા આપણે આકૃતિ એક લખીશું કયા બે લંબચોરસની પરિમિતિ સમાન થાય છે તો આકૃતિ બે અને આકૃતિ ત્રણ બંને લંબચોરસ એક સમાન જ છે આકૃતિ બેના લંબચોરસ આડા છે જ્યારે પહેલાં ઊભા છે તો તે બંનેની સમાનત થશે તો આપણે નોંધી લઈશું આકૃતિ બે અને ત્રણ આગળ વધીએ બીજી પ્રવૃત્તિ છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો બાળકો અહીંયા આપણે એક આકૃતિ દોરેલી છે તેના આધારે આપણે આ પ્રશ્નના જવાબ આપીએ આપેલા આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે પૂર્ણ એટલે પૂરેપૂરા જે કપાયા ના હોય તેવા ચોરસ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઉપરના બે એટલે કે કુલ વીસ થયા જે આપણે અહીંયા નોંધી લેશું આગળનો પ્રશ્ન છે બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બના બનાવે છે હા કે ના હા બનાવે છે જેમ કે આ બે અડધા ચોરસને ભેગા કરીએ તો એક આખો ચોરસ બને છઠ્ઠો પ્રશ્ન છે એક અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે તો બાળકો બે અડધા ચોરસથી એક ચોરસ બને તેવા અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ અડધા ચોરસ છે તો છ માંથી ત્રણ ચોરસ બનશે તો અહીંયા આપણે લખીશું ત્રણ ત્રીજી પ્રવૃત્તિ આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો બાળકો અહીંયા ચાર આકૃતિ આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપીએ કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે જે આકૃતિમાં વધારે ખાના હશે તેનું ક્ષેત્રફળ વધારે છે જેમ કે ડીમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે અને આમાં તો ચારને ચાર આઠ જ છે એટલે કે ડી તો અહીં આપણે લખીશું ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો ઓછું હોય તેવી અહીંયા જોઈએ તો બી એક બે ત્રણ ચાર અને અહીંયા સી પણ એક બે આ બે મળીને ત્રણ અને આ બે મળીને ચાર તો બી અને સી આવશે તો અહીંયા આપણે નોંધીશું બી અને સી કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો હમણાં જ આપણે જોયું કે બી અને સી એક સરખી જગ્યા રોકે છે તો તે બંનેનું ક્ષેત્રફળ પણ સમાન છે તો ફરીથી પણ નોંધી લઈએ બી અને સી સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે ક્ષેત્રફળ સમાન હોય તેની પરિમિતિ પણ સમાન હોય તેવું જરૂરી નથી બરાબર છે તો અહીં લખીશું ના બાળકો આ ચોરસ છે અને આ ત્રિકોણ છે અને તે બંનેની પરિમિતિ સરખી થઈ શકે નહીં ચોથી પ્રવૃત્તિ આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો અહીંયા ચાર આકૃતિ પાછી આપેલી છે એબીસીડી તેના આધારે પ્રશ્નના જવાબ દરેક આકૃતિનું ક્ષેત્રફળ લખો તો આકૃતિ એકમાં ત્રણ ને ત્રણ છ બીમાં ત્રણ ને ત્રણ છ સીમાં જોઈએ તો બે આખા અને ચાર અડધા આખાના છે તો ચાર અડધાના બીજા બે બનશે તો બે ને બે ચાર સેમી તે જ પ્રમાણે આકૃતિ ડી પણ ચાર ચોરસ સેમી જ થશે આગળનો પ્રશ્ન છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન થશે તો એ અને બી છ છ ખાના રોકેલ છે તો તે બેનું સમાન અને સી અને ડી બંને ચાર ચાર ખાનાની જગ્યાએ રોકેલ છે તો તેનું પણ સમાન તો અહીં નોંધી લેશું કે એ બી અને સી ડી આ બંને સામસામે સમાન છે તેરમો પ્રશ્ન એક આકૃતિને બે બાજુઓ દોરેલ છે તમે જોઈ શકો છો કે અહીંયા બે બાજુઓ દોરીને આપણને આપેલી છે બંધ આકૃતિ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી કરતાં વધારે થાય એટલે કે એવી એક આકૃતિ આપણે બનાવવાની છે કે જેનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી એટલે કે એક ખાનું એક ચોરસ સેમી છે ચાર ખાના કરતા વધારે જગ્યા રોકેલી હોય તેવી આકૃતિ બનાવવાની છે ચાર ચોરસ સેમી અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ખાના અડધા છે જેનાથી બીજા ચાર ચોરસ સેમી થશે આમ આઠ ચોરસ સેમી જગ્યા રોકે એવડી આકૃતિ છે જે ચાર ચોરસ સેમીથી વધારે છે આગળની પ્રવૃત્તિ છે અહીં સોળ ચોરસ સેમી ક્ષેત્રફળનો ચોરસ આપેલ છે તમે જોઈ શકો ચોકે ચોકે તો એના આધારે આટલી પ્રવૃત્તિ તમારે એમાં કરવાની બને તો અહીથી આ એક સીધી રેખા દોરો તો બની જાય બે સમાન પરંતુ તમારે દોરવાની છે એક સીધી બે બને છે દરેક પ્રકારની છે અને બે સીધી રેખાઓથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણ બને છે તેમજ બે સીધી રેખાઓ આ રીતે દોરીએ તો ત્રણ ત્રિકોણ બનાવી શકાય છે આ મુજબ તમે પણ પ્રવૃત્તિ કરી લેશો આગળ વધીએ પ્રવૃત્તિ છ આકૃતિ ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો બાજુની આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો ભાઈ પૂર્ણ એટલે કે પૂરેપૂરા જે જરાય પણ ના કપાય હોય તેવા એક અને બે જ ચોરસ છે આ ચોરસ પણ થોડોક કપાઈ ગયેલો જ છે તો જવાબમાં બે ચોરસ લખીશું આગળનો પ્રશ્ન બાજુની આકૃતિનું અંદાજીત ક્ષેત્રફળ કેટલું થાય અંદાજીત એટલે કે બાળકો આપણે અડધાથી મોટા જેટલા ચોરસ છે તે ગણી લખીશું અને આખા પણ ગણી લઈશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આમ નવ ચોરસ સેમી જેટલું થાય છે સાતમી પ્રવૃત્તિ ખૂબ જ મજાની છે તમારા નામનો જ પ્રથમ અક્ષર દોરી તેમાં રંગ પૂરી તેનું અંદાજિત ક્ષેત્રફળ શોધો તો બાળકો અહીંયા જે આપણને ખાના આપવામાં આવેલા છે તેમાં તમારે તમારા નામનો જે પહેલો અક્ષર હોય એબસીડીનો લાગતો હોય તે અહીંયા બનાવવાનો છે એમાં રંગ પૂરવાનો છે અને તે કેટલા ખાના રોકે છે તે ક્ષેત્રફળ તમારે લખવાનું છે તો બાળકો તમે એ જોઈ શકો છો કે મેં મારા નામનો પહેલો અક્ષર કે બનાવ્યો છે અને તેનું ક્ષેત્રફળ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ પછી અહીંથી ચાલુ કરીએ તો આખા ખાના પહેલાં ગણીએ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્યારબાદ અડધા ખાના ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર ખાના અડધા છે જેનાથી નવ બીજા બનશે ચોરસ સમાન થશે તો આકૃતિ એ અને બી ના ક્ષેત્રફળ સમાન થાય છે દસ દસ ખાના બીજો પ્રશ્ન સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તો તે જ ફરીથી જવાબ આવશે એ અને બી કારણ કે તેઓ દસ ખાના રોકે છે બીજી કોઈ આકૃતિ તેટલા ખાના રોકતી નથી ત્રીજો પ્રશ્ન આકૃતિ બી અને ડીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો આકૃતિ બી દસ ખાના રોકે છે તેથી તેનું ક્ષેત્રફળ વધારે છે જ્યારે ડીમાં ફક્ત નવ જ ખાના છે ચોથો પ્રશ્ન આકૃતિ બી અને ડીમાંથી કોની પરિમિતિ ઓછી છે તો આકૃતિ બી અને ડીમાંથી ડીની પરિમિતિ ઓછી છે પરિમિતિ એટલે ફરતી કોની હદ જે બીની ચૌદ સેમી છે જ્યારે ડીની બાર જ સેમી છે પાંચમો પ્રશ્ન છે આકૃતિ ની પરિમિતિ કેટલી છે તો બાળકો આકૃતિ એની પરિમિતિ ઉપર ત્રણ સેમી અને નીચે સાત સેમી છે આમ દસ સેમી તે અને ત્રાસી જે લાઇન છે તે બે સેમી કરતાં વધારે છે આવી બે લાઇન છે એટલે કુલ બે ને બે ચાર એટલે કે ચૌદ સેમીથી વધુ થશે ઓછી નહીં થાય અને તેટલી પણ નહીં થાય તે ચૌદ સેમીથી વધુ જ થશે છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિ બીની પરિમિતિ કેટલી છે તો આકૃતિ બીની પરિમિતિ પાંચ ને પાંચ દસ અને બે ને બે ચાર એમ કુલ ચૌદ સેમી છે સાતમો પ્રશ્ન કઈ બે આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો હમણાં હતું એમને એમ જ એ અને બીના ક્ષેત્રફળ સમાન છે તેમની પરિમિતિ સમાન છે તો કે ના બી કરતાં એની પરિમિતિ વધારે થશે કારણ કે તેમાં ત્રાસી લાઇનનો ઉપયોગ છે આગળની પ્રવૃત્તિ છે નીચે આપેલ આલેખપત્રમાં જુદા જુદા પર્ણોની આકૃતિ દોરેલ છે જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન કયું પણ સૌથી મોટું છે તેનું અંદાજિત ક્ષેત્રફળ તો પર્ણ સી સૌથી મોટું છે જેના પૂર્ણ ખાના અને અડધાથી મોટા માપના ખાના જો ગણીએ તો તે કુલ પચીસ ચોરસ જેટલા થાય છે આમ તેનું અંદાજિત ક્ષેત્રફળ પચીસ ચોરસ સેમી છે નવમો પ્રશ્ન કયું પર્ણ સૌથી નાનું છે તેનું અંદાજિત ક્ષેત્રફળ બરાબર તો પર્ણ એ સૌથી નાનું છે જેનું અંદાજિત ક્ષેત્રફળ સોળ ચોરસ જેમી સેમી જેટલું થાય છે છેલ્લો પ્રશ્ન બીનું અંદાજીત ક્ષેત્રફળ તો પર્ણ બીનું અંદાજીત ક્ષેત્રફળ બાવીસ ચોરસ સેમી જેટલું છે બાળકો અંદાજીત ક્ષેત્રફળ એટલે પાંદડાએ રોકેલા પૂરેપૂરા ખાના અને જે અડધાથી વધારે માપના ખાના રોકેલા છે તેને ગણી લેવાના આમ તમને અંદાજીત ક્ષેત્રફળ મળી જાય છે આપણે આ વિડીયો પૂરો થાય છે વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો